नमस्कार विद्यार्थी मित्रों, प्रकरण चार में आपणो छठो लेक्चर द्विघात समीकरण में हवे में पेला बे प्रश्ननी आपणे छेले वात करी। पहेलो प्रश्नना चार दाखला कया हता पूर्ण वर्गनी रीतना, अने पछीना चार दाखला हता ई ज रकम पण सूत्रनी मददथी, श्रीधर आचार्यना सूत्रनी मददथी डी अने अल्फा अने बीटा वाळुं आपणुं जे सूत्र छे ए सूत्रनी मददथी आपणे उकेल्या हता। हवे ई स्वाध्यायमां त्रीजो प्रश्न छे, नीचेना समीकरणना बीज शोधो। हवे एमां समीकरण आप्या नथी, बनावाना छे, पण बीजी वस्तु ई पण छे कि आमां कीधुं नथी कि कई रीते शोधवाना। त्रण पैकी तमे कोई पण रीतनो उपयोग करी शको। जनरली आपणने अवयवनी टूंकी लागती होय, पण अवयव न पड़े तो पछी पूर्णवर्गनी रीत अथवा सूत्रनी रीते करवा पड़े, पण पूर्णवर्गनी रीत पाछी लांबी पड़ी जाय, सूत्रनी रीत आपणने सहेली पड़े। એટલે એમાંના બે પ્રશ્નની વાત કરવાની છે। એમાંનો પહેલો પ્રશ્ન આપણો, જો મેં પહેલો પ્રશ્ન શું આપ્યો છે, 4.3 માં પ્રશ્ન ત્રીજાનો પહેલો, એક્સ માઇનસ એકના છેદમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 3, કે જ્યાં એક્સ નોટ ઇક્વલ ટુ 0। આ તો શરત છે કે છેદ 0 ન હોવો જોઈએ। સૌ પ્રથમ તો આને સમીકરણમાં ફેરવવું પડે, દ્વિઘાત સમીકરણમાં। કેવી રીતે ફરે તો લસા તમારે આદેશની રીત આવી ગઈ, જ્યાં 9 અહીંયા ગુણે ને પછી ઓલી બાજુ હોઈ જાય, તો એક્સ પહેલાં અહીંયા ગુણશે એટલે એક્સ વર્ગ ઓછા 1 છેદમાં એક્સ બરાબર 3। તો કે એક્સ વર્ગ ઓછા 1 બરાબર 3x, તો કે એક્સ વર્ગ 3x ને આપણે આ બાજુ લઈ આવીએ। સમીકરણ આપણને મળી ગયું એક્સ વર્ગ ઓછા 3x ઓછા 1 બરાબર 0। હવે સ્વાભાવિક છે ને, અવયવ તો પડે નહીં, એક એકા એકના ભાગ પાડો કે 3 આવે। તો આપણી આગળ સૂત્ર રહ્યું, તો કે એ બરાબર 1, બી બરાબર -3, સી બરાબર -1। તો ડીનું સૂત્ર, બી વર્ગ ઓછા 4ac, બી એટલે ઓછા 3નો વર્ગ, એ એટલે 1, સી એટલે -1। પછી તો આપણે અગાઉનો દાખલો કઈ રમત થઈ ગયો, ઓછે ઓછે વત્તા, 4 એકા 4 એકા 4 જ થાય, 9 ને 4 13, તો ડી પણ મળી ગયું। તો વર્ગમૂળ ડી સ્વાભાવિક છે શું થશે, વર્ગમૂળ 13। હવે એનું આલ્ફા ને બીટા, આલ્ફા -b √d છેદમાં 2a, બીટા -b √d છેદમાં 2a। બી ની કિંમત કેટલી છે, -3, એક માઇનસ સૂત્રના અને બીજા પાછા માઇનસ કેના આવશે, કિંમતના, વર્ગમૂળ ડી, વર્ગમૂળ ડી એટલે કેટલા છે, વર્ગમૂળ 13 છેદમાં 2a એટલે કેટલા છે, આમાં જોવાનું, અહીંયા કંઈ નહીં જોતા, સમીકરણ આપણું આ છે। એ બરાબર કેટલા આ લેખ આપણે 1, એ રીતે બીટા માટે -3 -√13 2 કૌંસમાં 1, તો કે આલ્ફા બરાબર ઓછે ઓછે વત્તા 3√3 √3 બીટા બરાબર ઓછે ઓછે વત્તા 3√13 √2। તો આગળ કાંઈ સાદુરૂપ શક્ય નથી, એટલે મેઇન આમાં નવીન કાંઈ નથી। જેમ તમે અવયવની રીત, પૂર્ણવર્ગની રીત, શ્રીધરાચાર્યના સૂત્રની મદદથી ઉકેલ જે કર્યું એ જ કરવાનું છે, પણ તમને દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં આપ્યું ન હોય તો પહેલાં તો તમારે સાદુરૂપ આપીને દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં શું કરવું પડે, એને ફેરવવું પડે। બીજો દાખલો થોડોક અઘરો છે, એટલે પછી તમારે પ્રેક્ટિસમાં પણ એવા દાખલા આવશે, એટલે બીજો દાખલો ખાસ સમજજો। 1 ના છેદમાં x + 4 -1 ના છેદમાં x - 7 ઇઝ ઇક્વલ ટુ 11 ના છેદમાં 30। બાજુમાં શરત આપી છે કે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ -4, અને એવી જ રીતે એમાં આપી છે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 7, એટલે કે -4 કે 7 હોઈ શકે નહીં, બાકી તો શું થાય, અહીંયા છેદ 0 થઈ જાય, એટલે એ તમારે ધ્યાનમાં નથી લેવાનું આ જે શરત છે એ -4 અથવા તો 7। મેઇન છે જે આપણને સમીકરણ આમાં મળે છે એ સમીકરણ તમને કઈ રીતે ગોતવું, તો સૌ પ્રથમ તો લસા, લસાનો મતલબ શું, જ્યાં 9 હોય ત્યાં ગુણાકાર થાય, અહીંયા કેમ એક્સ અહીંયા નહોતું તો અહીંયા ગુણાકાર થયો, તો અહીંયા એક્સ ઓછા 7 આમાં છે આમાં નથી, એક્સ વત્તા 4 આમાં છે ને આમાં નથી, એટલે આ અહીંયા ગુણશે, આ અહીંયા ગુણશે, આવી રીતે અહીંયા ગુણશે, આને આપણે કાંઈ અત્યારે અડતા નથી। તો 1 × x - 7 -1 × x + 4 છેદમાં 2નો ગુણાકાર, લસા એટલે 2નો છેદ, ઇઝ ઇક્વલ ટુ 11 ના છેદમાં 30।
ऊपर तो एक अरे गुणाकार करो એટલે કૌંસ એમ નેમ છૂટો પડે x ઓછા 7 ઓછા x ઓછે વત્તે ઓછા 4 છેદમાં પહેલા સ્વાધ્યાયમાં આવી ગયું કૌંસ કેમ છૂટો પડે x ગુણ્યા x x નો વર્ગ x ગુણ્યા 7 માઈનસ 7x પ્લસ 4 ગુણ્યા x 4x વત્તે ઓછે ઓછા 7 ચોકુ 28 ઇઝ ઇક્વલ ટુ 11/30 અહીંયા સુધી કાંઈ પ્રશ્ન ન હોવો જોઈએ ફરી પાછું કહી દઉં છું લસાનો મતલબ જો માની લ્યો આવું પદ આ બાજુ હોત તો પહેલાં એને આમ લઈ આવત અને પછી લસા લેત લસાનો મતલબ જ્યાં છેદ નથી ત્યાં ગુણાકાર થાય x ઓછા 7 નો ગુણાકાર અહીંયા થાય કારણ કે આમાં નથી એટલા માટે છેદમાં તો એ અહીંયા ઉપર ગુણે આ અહીંયા ગુણે ને એ બેનો ગુણાકાર ક્યાં નીચે ઉપર જો પ્લસ x માઇનસ x કેન્સલ તો ઉપર શું વધ્યું ઓછા 7 ઓછા 4 છેદમાં x વર્ગ માઇનસ 7x પ્લસ 4x એટલે કેટલા થાય માઇનસ 3x માઇનસ 28 બરાબર 11/30 ઓછા 7 ઓછા 4 એટલે ઓછા 11 x વર્ગ ઓછા 3x ઓછા 28 બરાબર 11/30 હવે સાઈડ ચેન્જ સમીકરણ માટે છેદ અંશમાં જઈને ત્યારે ક્યારેય નિશાની ન બદલે યાદ રાખજો પ્લસ માઇનસ હોય તો બરાબર છે કે આમથી આમ લઈ આવતા હોય અહીંયા પ્લસ આ બાજુ આવ્યું છેદમાં નથી લઈ ગયા આમ લઈ આવ્યા એટલે માઇનસ થયું તો આ છેદ આ બાજુ જાય એક્સ વર્ગ ઓછા 3x ઓછા તો 11 ને આ બાજુ છેદમાં લઈ આવીએ એટલે આ અંશમાં ગયું આ છેદમાં આવ્યું તો આ છેદ ક્યાં જાય આ બાજુ અંશમાં આ તો ઉડી ગયું પણ વધશે કેટલા માઇનસ 30 એક્સ વર્ગ ઓછા 3x ઓછા 28 ઓછા 28 ઓલી ઓછા 30 ઓલી બાજુ લઈ જાઓ એટલે કેવા થઈ જશે પ્લસ 30 થઈ જાય ઓછા 28 ઓછા 30 આ બાજુ ગયા કેવા થઈ ગયા પ્લસ 30 તો 0 બરાબર એક્સ વર્ગ ઓછા 3x ઓછા 28 વત્તા 30 કેટલા થાય પ્લસ 2 સમીકરણ આમ લખો કે આમ લખો એમાં કંઈ ફરક પડે મળી ગયું આપણને દ્વિઘાત સમીકરણ સાદુરૂપ ફરી પાછું સમજાવી દઉં છું ઓછા 7 ઓછા 4 એટલે ઓછા 11 આને આપણે આમ લઈ ગયા અંશમાં નિશાની ન બદલે તો આ છેદમાં આવ્યું અને આ છેદ હતો એ આ બાજુ ક્યાં ગયો અંશમાં એટલે 30 અંશમાં 11 પાછું છેદમાં 11 11 કેન્સલ એટલે માઇનસ 30 બાકીનું એઝ ઇટ ઇઝ ઓછા 30 આ બાજુ લઈ જાઓ એટલે વત્તા 30 થઈ ગયા એક્સ વર્ગ ઓછા 3x વત્તા 2 હવે તમારી આગળ ત્રણેય રીત છે પહેલાં અવયવ ચેક કરાય 2 એકા 2 ના ભાગ પાડો કે 3 આવે તો કે આવે ને 2 એકા 2 2 ને 1 કેટલા થાય 3 તો અવયવની રીત સૌ સરળ રહી ને એટલે આમાં કંઈ જરૂરી નથી કે તમારે ફરજિયાત આ જ રીત કરવી હા કોક વાર કદાચ પ્રશ્ન મારે ફેરવો હોય તો હું ફેરવી શકું એમ કહું કે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ પૂર્ણ વર્ગની રીતે ઉકેલો તો પહેલાં તમારે અહીંયા સુધી કરવું પડે અહીંયાથી પાછી કઈ રીત ચાલુ કરવી પડે પૂર્ણ વર્ગની કે અંતિમ પદને આમ લઈ જાઓ અંતિમ પદ પાછું શોધો મધ્યમ પદનો વર્ગવાળા સૂત્રના મદદથી કાયમય કહું કે સૂત્રની મદદથી ઉકેલો તો પાછું ડીના આલ્ફા બીટા ગોતવું પડે પણ આમાં આપણને કંઈ કીધું નથી ત્રણેય રીત આપણને આવડવી જોઈએ તો અવયવની રીત સ્વાભાવિક છે શૈલીને ટૂંકી પડે બે એકા બેના ભાગ પાડો કે 3 આવે તો પહેલું ને છેલ્લું પદ એમને અંતિમ પદ પ્લસ છે તો બંને અવયવને મધ્યમ પદની નિશાની 2 એકા 2 1 એટલે 1 એક્સ કોમન શું નીકળશે બેમાંથી એક્સ તો વધશે શું એક્સ માઇનસ 2 કાંઈ કોમન ન નીકળે પણ આને આ નિશાની અહીંયા એટલે માઇનસ 1 ને માઇનસ કોમન કાઢો તો અંદરની નિશાની બદલી જાય તો આના અવયવ શું મળ્યા એક્સ માઇનસ 2 એક્સ માઇનસ 1 બરાબર 0 તો એક્સ માઇનસ 2 બરાબર 0 અથવા એક્સ માઇનસ 1 બરાબર 0 એનો મતલબ એક્સ બરાબર 2 અથવા એક્સ બરાબર 1 અગાઉ બોર્ડમાં પણ આ જ પ્રકારનો દાખલો 3 માર્કમાં પૂછાઈ ગયો હતો જૂની ટેક્સ્ટ બુકમાં એ ઉદાહરણ હતું એટલે તમારે જ્યારે આ વિડીયો પૂરો થશે તો આ પ્રકારના બીજા 3-4 દાખલા આ જ રીતના કે જેમાં તમારે સાદુરૂપ આપવાનું હશે કોઈ પણ રીતે ઉકેલશો એ ચાલશે પણ સાદુરૂપ આપીને પહેલાં દ્વિઘાત સમીકરણ જેમ અહીંયા મેળવવું છે
એવી જ રીતે જેમ આમાં મેળવવું છે એમ પહેલાં સાદુરૂપ આપીને દ્વિઘાત સમીકરણ મેળવી લેવાનું. દ્વિઘાત સમીકરણ મેળવ્યા પછી એના બીજ તમારે કોઈ પણ રીતે તમારે ઉકેલવાના છે. હવે પછીના લેક્ચરમાં આપણે છેલ્લા સ્વાધ્યાયમાં બીજના સ્વરૂપની ચર્ચા કરવાની, અને બીજ જો ડી ગ્રેટર દેન ઝીરો, આપણે મેં તમને અગાઉ કહી દીધું કે વિવેચકનું મૂલ્ય જે છે એ ઝીરો આવતું હોય તો સમાન બીજ હોય, ધન આવતું હોય એટલે કે ઝીરો કરતાં મોટું તો વાસ્તવિક ભિન્ન અને વાસ્તવિક આવે, પણ ડી લેસ દેન ઝીરો એટલે કે ઋણ મળતું હોય ઝીરો કરતાં નાનું તો બીજ શક્ય નથી. તો છેલ્લા સ્વાધ્યાયમાં આપણે એ પ્રકારના દાખલા આવશે એ આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં એનો આપણે અભ્યાસ કરીશું. આભાર.